મિત્રો નમસ્કાર. સુખની ગોદ, સુખની ગોદ. જરૂરિયાતથી વધારે ધનનો લોભ રાખવાથી સ્વર્ગ જેવું જીવન નર્ક જેવું સાબિત થઈ જાય છે. આત્યંતિક લોભ પાપનું મૂળ બને છે. મેં જોયું કે વધારે પડતી સંપત્તિના જોશમાં આવીને જીવતો માણસ સંપત્તિની ચોકીદારી કરવામાં જ પોતાના જીવનને વેંઢારી નાખે છે. તેની સામે જરૂરિયાત પૂરતું ધન મેળવીને સંતોષની શોધ તાણીને સૂતા માણસો સુખ શાંતિની આહલાદક નિંદ માણી શકે છે. માણસે કઈ દિશામાં ઉત્તર છે અને કઈ દિશામાં દક્ષિણ છે તે જાણીને જીવનના ધ્રુવો અને ધરી નક્કી કરવા જોઈએ. મારા જીવનનું દક્ષિણ કયું છે અને મારા જીવનનું ઉત્તર કયું છે, આ વહેલામાં વહેલી તકે માણસે જાણી લેવું જોઈએ. સુખનું સરનામું શોધી લેવું જોઈએ અને પછી પોતાને ધ્રુવો, દક્ષિણ ધ્રુવ કયું ને ઉત્તર ધ્રુવ કયું, પોતાના ફરવાની ધરી કઈ છે, પૃથ્વી કેમ ધરી ઉપર ફરે છે, જેમ પોતાની ધરી કઈ છે એ પછી જાણી લેવું જોઈએ. એક ભૌતિક સંપત્તિને ચીટકીને જીવન જીવતા રહેવું તે પોતાને મળેલ ઈશ્વરી શક્તિનો દ્રોહ કરવા બરાબર છે. આ એક જ શક્તિ જીવવાનો સ્ત્રોત નથી. ભૌતિક સંપત્તિ જીવવાના અને સુખના સરનામાઓ ઓર ભી હૈ. એક હદ અને સ્થળ પછી હદ અને સ્થળ છોડીને કોઈ નવા વિશ્વમાં વિરહવાની હૈયે હિંમત હોવી જોઈએ. ક્યાંક નવો પણ પડાવ પાડવો જોઈએ. ઈશ્વરે મનુષ્યને એવી શક્તિઓ છૂટે હાથે આપી છે કે તે પોતાના અસ્તિત્વને જ્યાં લઈને જશે ત્યાં સુખની છોડ ઉડશે જ. બસ નિર્ભય થઈને એક વખત જીવનની એક ક્ષિતિજ બંધ કરવી અને બીજી ક્ષિતિજ ખોલવાની હિંમત અને હામ જોઈએ. ક્યારેક અટકી જવું જોઈએ. કૃષ્ણ ભગવાને કેમ જીવનમાં એક વખત બસ ગોકુળ છોડી દીધું, પછી ક્યારેય પાછું વાળીને જોયું નહીં, છોડી દીધું તો છોડી દીધું. મથુરા એકવાર છોડી દીધું, વૃંદાવન છોડીને દ્વારિકામાં આવી ગયો અને દ્વારિકામાં એણે એક વૃંદાવન જેવું એક જગત ઊભું કર્યું, જ્યાં કાંટારું બંજર હતું એ સિવાય કંઈ નહોતું ત્યાં પણ. એટલે એક હિંમત હોવી જોઈએ ક્યારેક ઠુકરાવવાની, ઠોકરાવીને બીજે ક્યાંક પોતાનો પડાવ નાખવો જોઈએ. સુખ મળે છે ચરતી ચરતો ભગ. મનુષ્ય એકવાર પોતા પર શ્રદ્ધા રાખીને એક દ્વાર બંધ કરી દેશે તો એવા જીવનના હજારો દ્વાર ખુલી જશે. બસ માણસને તે ધૂન હોવી જોઈએ અને તેનામાં તે હિંમત અને સાહસ હોવું જોઈએ, તો પરિણામ નક્કી સુનિશ્ચિત મળે જ. આજ માણસ જ્યાં જીવે છે ત્યાંને જ ત્યાં જીવન સમજીને ચીટકી રહેલો છે. છોડવાની હિંમત જ નથી કરતો. VRS લેવું એમ નહીં, નોકરીમાંથી VRS લઈને પછી જુદી જિંદગી જીવવાની. ઉદ્યોગ કરતા હોઈએ તો થઈ જાય કે ઘણું બધું થઈ ગયું છે, અમેરિકા છું તો પાછું મારે જીવવાનું મન ભારતમાં જીવવાનું મન થાય તો આવી જવાનું. જે આપણને એવું લાગે છે કે આ જીવવું છે ને આમ જીવવું છે, ત્યારે આપણે સંભળાવો ને સ્વપ્નાઓ તો કરીએ છીએ, ત્યાં જવાની વાતો તો કરીએ છીએ, પણ હિંમત કરીને છોડી નથી શકતા, ઠુકરાવી નથી શકતા. જીવન ચારે બાજુ છે ભાઈ. આપણે એક ગુલામ થઈ ગયા છે કે નોકરી હશે તો જ મારું ગુજરાન ચાલશે, તો જ હું પરણીશ, તો જ બધું મને ઓટો, રોટલો, ચોટલો આ બધું તો જ મળશે. આવું માની બેઠા છીએ. કહેવત આવી થઈ ગઈ છે કે બસ નોકરી વગર નકામું અથવા આના વગર નકામું, કોઈ વગર નકામું નથી. જ્યાં આપણે ઊભા છીએ ત્યાં દબંગ છીએ. બધી જ દિશાઓમાં જીવનના જુદા જુદા અલાયદા ધબકારો છે ભાઈ. અહીંયા ક્યાંક આવા પ્રકારનો ધબકાર તો અહીં ક્યાંક આવા પ્રકારનો ધબકાર છે. ક્યાંક ગામડે મજા છે તો ક્યાંક શહેરમાં પણ મજા છે. આપણા એવા વૃત્તિના થઈ ગયા જ્યાં છીએ ને એને તબડાવીએ છીએ, એને વેંઢારીએ છીએ અને એની બુરી વાતો કરીએ છીએ. અને જ્યાં નથી જે આપણે જ્યાં આપણા હાથમાંથી વહી ગયું છે અથવા જ્યાં પહોંચવાનું છે એના સમણાઓ જોઈને જીવીએ છીએ. પ્રત્યેક નવી કસ્તી એક નવી હસ્તીને અંદરથી જ જન્મ આપે છે. નવી કસ્તી હોય એ નવી હસ્તી અંદરથી જન્મ આપે છે. દરસલ જીવન બાહ્ય ઓટલી રોટલી કે ગોદળીમાંથી નહીં, અસલમાં જીવન તેની અંદરના જીવન તત્વોમાંથી મળે છે ભાઈ. તે જીવનના સત્વમાં છે. મેડી મોટર અને ગ્રેનાઇટી માર્બલના પથ્થરોમાં, સુવર્ણના અલંકારોમાં, રત્નજડિત સિંહાસનોથી નહીં જડે.
આ બધાથી આપણને આનંદ મળે કે અહીંયા સુખ મળશે એવું નથી. સુખ તે સુખ છે તે પરમ નિજાનંદના આનંદને વિશ્વ ધનપતિઓ નથી આંબી શક્યા, અડી શક્યા કે નથી સ્પર્શી શક્યા. જેને આપણે અમીરીનું ચિહ્ન ગણીએ છીએ તે દુઃખના ડોટ્સ છે. સુખ તો આપણી નગ્ન જાત છે, જે આપણી આત્મા છે એ સુખ છે. બાકી જેને આપણે આ ધનના ઢગલાઓને સુખ કહીએ છીએ, મોટર ગાડી બંગલાઓને જે સુખ કહીએ છીએ, ફોન ફ્રીજ અને ફેટને જે આપણે સુખ કહીએ છીએ, આ સુખ જીવનના ઘણી વખત ડોટ્સ છે. ડોટ્સ કેન્સર થાય ને, સોરી ટીબી થાય ને, ત્યારે ફેફસામાં અમુક ડોટ્સ આવે છે અને આ ડોટ્સ છે ને એ આપણને શ્વાસને ધમાવે છે, એ આપણો શ્વાસ બહુ લેવરાવે છે અને આપણને થકાવે છે. અને જેને આપણી ગરીબી કહીએ છીએ તે સુખની ગોદ હોઈ શકે. ગરીબ થવાનું નથી, સામે આલીને ગરીબ નથી થવાનું, પણ આપણે એવું માનીએ છીએ કે પૈસા વગર, ધન વગર, બંગલા વગર, આના વગર હું પાયમાલ થઈ જઈશ, દુઃખી થઈ જઈશ. આ નથી. જીવનનું સરનામું એ અંદરનો સ્પર્શ છે, અસ્તિત્વનો સ્પર્શ છે. એ અંદરની વાત છે, બહારની વાત નથી. આપણે ઓલા ગુમડું થાય ને શરીર ઉપર, તો ગુમડાની રૂજ બહારથી નથી આવતી, અંદરથી આવે છે. સાચું સુખ અંદર છે, બાહ્ય આ જાકમ જોડ જે દેખાય છે એમાં નહીં. અસ્તુ જય હિન્દ, જય ભારત.